नमस्कार विद्यार्थी मित्रों, अगाउना सेशन में आपणे मनोभारनी व्याख्या अने तेने थोड़ी समझ मेळवी हती कि मनोभारमां शुं होय। हवे आपणे मनोभारना स्वरूप विशेनी समजूती मेळवीए। तो मनोभारना स्वरूपमां सात मुद्दा छे। पहेलो वस्तु के मनोभारना त्रण प्रकार छे। मनोभारना त्रण प्रकार कया? तो हताशा, संघर्ष अने दबाण। आ हताशा शू, कोने कहेवाय, संघर्ष एटले शू, एना प्रकार कया, दबाण एटले शू, एनी चर्चा नेक्स्ट सेशन में करीशुं, एना विशे डिटेल में समजूती मेळवीशुं। एटले मनोभारना त्रण प्रकार छे, हताशा, संघर्ष अने दबाण। बीजे मनोभारनुं प्रमाण घणी बधी बाबतो पर आधार राखे छे। जो मनोभारनी व्यक्ति पर केवी अने केटली असर थशे एना उपर घणी बधी बाबतो आधार राखे छे। दाखला तरीके मनोभारजनक परिस्थिति उभी थई तो ए वखते एने केटली सहाय मळे छे बीजा तरफथी, केटली व्यक्तिनी तो पोतानी अंदर कुशलता ने आवडत छे एमांथी निकळवा माटेनी। एटले आ बधी बाबतो कहीए तो मनोभारना प्रमाणने असर पहोंचाडे छे। जे व्यक्तिनी पासे आवडत अने कुशलता हशे व्यक्तिने मनोभार ओछो थशे मनोभारजनक परिस्थितिथी। जे व्यक्तिने दाखला तरीके उदाहरण कहो के कोई व्यक्तिने 5 लाखनी खोट गई धंधामां, પણ એને આસપાસના લોકો સદ્ધર હશે અને ટેકા કરવા વાળા હશે તો એને એટલી પરિસ્થિતિ અસર નહીં પહોંચાડે। એટલે એને કેટલી નાણાકીય સહાય મળે છે, કેટલા ટેકા મળે છે, વ્યક્તિની પોતાની આવડત અને કુશળતા કેવી છે, વ્યક્તિનો પોતાના પરનો વિશ્વાસ કેટલો છે, આ બધી બાબતો પર મનોભારનો આધાર રાખે છે। એટલે મનોભારનું પ્રમાણ કેટલે ઘણી બધી બાબતો પર અસર કરે છે। બીજું, મનોભારની ભાતો વિશિષ્ટ હોય છે। હા, એક જ પ્રકારની પરિસ્થિતિ હોય, દરેક વ્યક્તિને સરખો મનોભાર નહીં આવે। મનોભારજનક પરિસ્થિતિ, એક ઉદાહરણ લઈ લઈએ ચલો કે બોર્ડની એક્ઝામ હોય, તમે 60 બાળકો છો ક્લાસમાં, 60માંથી 5 બાળક એવા હશે કે પેપરના આગલા દિવસ ઊંઘ પણ નહીં આવે, અને 5 એવા હશે કે 10 વાગે પેપર હોય તો 9 વાગે ઉઠીને આપવા જાય। પરિસ્થિતિ એક સરખી છે ને? બધાને સરખી અસર થાય છે નહીં? એટલે મનોભારની ભાતો વિશિષ્ટ હોય છે। એટલે એક આવી છે કે દરેક વ્યક્તિને સરખો મનોભાર નહીં અનુભવાય, અને બીજું, એક જ વ્યક્તિ એક સમય એક જ મનોભાર અનુભવે એવું ના હોય, એક જ સમય વ્યક્તિ અનેક પ્રકારના એમ કે છે મનોભારોનો સામનો પણ કરતી હોય છે। એટલે મનોભાર પ્રત્યેની જે કહીએ ભાતો વિશિષ્ટ હોય છે। બીજું, મનોભારના કારણો અજ્ઞાત પણ હોઈ શકે। ઘણી વખત એવું બને કે મનોભાર પાછળના કારણ વ્યક્તિ પોતે પણ જાણતી ના હોય કે કયા કારણથી એને આટલો સ્ટ્રેસ રહે છે। એને એવી અજ્ઞાત કારણો હોય છે કે જેનાથી વ્યક્તિ મનોભાર અનુભવે છે, તો એને અજ્ઞાત મનોભાર કહેવાય। જેવા કે એની પાછળના કારણ, એટલે કે વ્યક્તિ પોતે જાણતી ના હોય કે કયા કારણસર એ મનોભાર અનુભવે છે, અને એની પાછળ કહેવાય છે કે એના બાલ્યકાળના અનુભવો, દુઃખદ ઘટનાઓ, દુઃખદ બાબતો વગેરે પણ જવાબદાર હોય। એટલે મનોભાર પાછળના કારણો વ્યક્તિ પોતે જાણતી જ હોય એવું ના હોય, ઘણી વખત એવી રીતે હોય છે કે વ્યક્તિ મનોભાર પાછળના કારણો પોતે પણ જાણતી ના હોય, અને એને કહેવાય અજ્ઞાત મનોભાર। મનોભારનો સામનો કરવો કિંમત માંગી લે છે। આપણે જ્યારે મનોભારનો સામનો કરીએ તો સામે આપણે કિંમત તો ચૂકવવી જ પડે, પછી એ સમયના રૂપમાં કે આપણે કહીએ તો શક્તિના રૂપમાં પણ આપણે એનો કિંમત તો ચૂકવીએ જ છે। એટલે મનોભારનો સામનો કરવામાં વ્યક્તિ કોઈ ને કોઈ તો કિંમત ચૂકવે જ છે। બીજું, મનોભાર કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે। વાત સાચી છે, વ્યક્તિ મનોભારજનક પરિસ્થિતિ અનુભવતી હોય ને ત્યારે એની જે કાર્યક્ષમતા છે એ ઘટી જાય છે, કારણ કે એની બોધાત્મક, વાતનિક, શારીરિક બધી જ પ્રક્રિયાઓ પર મનોભારની અસર પડે છે। એ આગળ પાછળ આવશે, તમારે કઈ મુદ્દો છે મનોભારની અસરો। વ્યક્તિ જે કંઈ એનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે, વ્યક્તિનું જે કંઈ ચિંતન, વિચારણા, સર્જનાત્મકતા બધું નષ્ટ થઈ જાય। જે વસ્તુને લઈને આપણે સ્ટ્રેસ અનુભવતા એ વસ્તુ આપણા દિમાગમાંથી જ્ઞાન નીકળે તો આપણે બીજું નવું તો કંઈ વિચારી શકીએ જ નહીં। એટલે એક વસ્તુ તો છે જ કે મનોભાર આપણી કાર્યક્ષમતા પર અસર પહોંચાડે છે, એટલે એ કહે છે। અને બીજું, મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે। જો મનોભારનું પરિણામ એમ કહીએ કે હંમેશા નકારાત્મક આવે એવું જ નહીં, પ્રમાણસરનો મનોભાર તો કીધું કે આવકાર્ય છે। ઘણી વખત એવું થાય કે મનોભારજનક પરિસ્થિતિમાંથી પણ માણસ ઘણું બધું શીખે છે, નવા રસ્તા શોધતા શીખે, કંઈક સર્જન કરી શકે, વધુ મહેનત કરવા પ્રેરાય અને કંઈક ને કંઈક નવું કરી દેતો હોય છે।
એટલે મનોભારનું પરિણામ હંમેશા નેગેટિવ જ આવે એવું નહીં, મનોભાર ક્યારેક વિધાયક પરિણામ પણ લાવે છે, એટલે મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે. આ શું છે, 7 પોઈન્ટ, એ મનોભારના સ્વરૂપના મુદ્દા છે કે મનોભારના એ 3 પ્રકાર છે. મનોભારની ભાતો વિશિષ્ટ હોય છે, મનોભારનું પ્રમાણ ઘણી બાબતો પર અસર કરે છે, મનોભારનો સામનો કરવો એ કિંમત માંગી લે છે, મનોભાર એ કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે, અને મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે. આ થયું મનોભારનું સ્વરૂપ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે મનોભારનું આપણે જે કહીએ મૂલ્યાંકન છે, જે રિચાર્ડ લેઝારસે આપ્યું છે, એના વિશે ચર્ચા કરીશું.